ડીસામાં હિન્દુ યુવતીને લવ જિહાદમાં ફસાવી તેના પરિવારજનોને ધર્માંતરણ કરાવવાના મુદ્દે સમગ્ર હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો હતો, જેને લઈને ડીસામાં સજ્જડ બંધના એલાન સાથે અભૂતપૂર્વ આક્રોશ રેલી નીકળી હતી. રેલીના પ્રવાહને લઘુમતી સમાજના વિસ્તારમાં જતો અટકાવવા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. રેલી બાદ ડીસાના સરદારબાગ આગળ યોજાયેલી જાહેરસભામાં રાજકીય આગેવાનો સહિત હિન્દુ સંગઠનોએ લઘુમતી સમાજને આવી પ્રવૃત્તિઓ બંધ કરવા આહવાન કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. ડીસાના માલગઢ ગામના માળી પરિવારની યુવતીને લઘુમતી સમાજના યુવક દ્વારા ફસાવી યુવતીની માતાને ભાઈને ધર્માંતરણ કરાવી રૂપિયા 25 લાખની માંગણી કરી હોવાની બાબતે સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે, જેને કારણે માળી સમાજ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં તમામ સમાજો, વિવિધ વેપારી એસોસિએશન અને વિવિધ સામાજિક તેમજ સ્વૈચ્છિક સંગઠનોએ પોતાનું સમર્થન આપતા ડીસા શહેર અભૂતપૂર્વ સજ્જડ બંધ રહ્યું હતું. ડીસાના સરદારબાગ આગળથી વિશાળ આક્રોશ રેલી નીકળી હતી. રેલીમાં 15,000થી વધુ લોકો જોડાયા હતા. રેલી સરદારબાગથી ફુવારા સર્કલ, સુભાષ ચોક, હીરા બજારથી ને સીડબ્લ્યુ સ્કૂલ થઈ સરદારબાગ પરત આવી હતી. જોકે હીરા બજાર આગળથી રેલીનો પ્રવાહ લઘુમતી સમાજના વિસ્તાર તરફ જવા દબાણ કરતો હોવાથી પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં 2 યુવકોને ઇજા થઈ હતી. રેલી બાદ સરદારબાગ આગળ યોજાયેલી વિશાળ જાહેર સભામાં ડીસાના ધારાસભ્ય, માળી સમાજના અગ્રણીઓ તેમજ હિન્દુ યુવા સંગઠનો સહિત આગેવાનોએ પોતાના પ્રવચનમાં લઘુમતી સમાજને લવ જિહાદની પ્રવૃત્તિ બંધ કરી હિન્દુ યુવતીઓને ફસાવાનું કૃત્ય ન કરવા આહવાન કર્યું હતું, તેમજ આવી પ્રવૃત્તિ વિરુદ્ધમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.